हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग गाउस यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेयर करीस ब्रेड वगरनी सैंडविच बनावानी रेसिपी। तमे जोई शको छो आपणी सैंडविच केटली सरस बनी छे अने आ सैंडविच बनावामां आपणे ब्रेडनो जरा पण उपयोग नथी कर्यो। तो तमने पण ज्यारे सैंडविच खावानुं मन थाय अने ब्रेड अवेलेबल ना होय त्यारे घरमां ज रहेली वस्तુઓથી आ सैंडविच तो घरे जरूरथी बनावजो। ટેસ્ટની સાથે સાથે આ સેન્ડવિચ 100% હેલ્ધી બને છે। તો આ વિડીયો જોઈ અને ઘરે આજે જ બનાવજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। ફ્રેન્ડ્સ, રેસીપી જોઈતા પહેલાં તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, તેના માટે નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો। ચેનલને સબસ્ક્રાઈબ કરવી એ બિલકુલ ફ્રીમાં છે, તો પ્લીઝ જલ્દીથી કરી દો। तो चलो हवे आपणे ब्रेड वगरनी सैंडविच बनावानी शुरुआत करिए। तेना माटे आ रीतेनो एक बाउल लईशुं अने तेमां एक कप जेटलो रवो एड करीशुं। मैं अहींया एक कपनो माप लीधेलुं छे, जेमांथी तमे आरामथी 6 नंग जेटली सैंडविच बनावी शको छो। त्यारबाद तेमां एक मोटी चमची जेटलो लींबूनो रस एड करीशुं अने त्यारबाद तमे जे पण कपनो माप लीधुं होय ते पौणो कप भरी अने पाणी एड करीशुं, ते ज तेनुं परफेक्ट माप रहेशे। तो मैं अहीं पौणो कप जेटलू पानी एड कर्युं छे। हवे विस्करनी मदद थी एक वक्त एकदम सरस रीते आपणे तेने मिक्स करी देशुं। तो हवे आ बेटर ने आपणे 15-20 मिनिट सुधी रेस्ट आपवानो छे। तो आ रीतेनी कोई एक प्लेट ढाकी अने आपणे तेने 15-20 मिनिट सुधी रेस्ट आपीशुं। तो तमे जोई शको छो 15-20 मिनिट जेटलो समय थई गयो छे અને આપણો રવો પણ એકદમ સરસ રીતે ફૂલી ગયો છે। તમે આ રીતે તેને ચેક કરી શકો છો। તો હવે આપણે બેટરમાં મસાલાઓ એડ કરીએ। તેના માટે એડ કરીશું 1/2 ચમચી જેટલું મીઠું અને 1/2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું। જો તમારી પાસે ચીલી ફ્લેક્સ ના હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો। ત્યારબાદ એક વખત તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। તો હવે આપણે બેટરમાં વેજીટેબલ્સ એડ કરી દઈશું। તેના માટે એડ કરીશું ડુંગળી, ગાજર, કેપ્સિકમ અને લાસ્ટમાં આપણે કોથમરી એડ કરીશું। બધા જ વેજીટેબલ્સને મેં અહીંયા બારી સમારી લીધા છે અને ત્યારબાદ આપણે એડ કર્યા છે। તમને જે પણ વેજીટેબલ્સ ઓછા કે વધુ પસંદ હોય તે પ્રમાણે એડજસ્ટ કરી શકો છો અને ત્યારબાદ બિલકુલ આ રીતે તેને બેટરમાં એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો આપણું બેટર ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે। તો આપણે લાસ્ટમાં એડ કરીશું એક ઈનો, મેં અહીંયા જે બ્લુ કલરનું રેપર આવે છે તે ઈનો એડ કર્યો છે। ત્યારબાદ હવે એક તરફ હલાવી અને ઈનાને એકદમ સરસ રીતે બેટરમાં મિક્સ કરી દઈશું। બિલકુલ આ જ રીતે તેને મિક્સ કરતા જવાનું છે અને ઈનો જ્યારે પણ તમારે સેન્ડવિચ બનાવવી હોય ત્યારે જ એડ કરવાનો છે। તો ઈનો એડ કર્યા પછી તમે જોઈ શકશો કે બેટરમાં એકદમ સરસ રીતે જારી પડવા લાગી છે। બિલકુલ આ જ સમયે આપણને ખબર પડી જશે કે આપણું બેટર હવે સેન્ડવિચ બનાવવા માટે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। તો હવે સેન્ડવિચ બનાવવા માટે મેં આ રીતેનું ગ્રીલર લીધેલું છે। જો તમારી પાસે જે ટોસ્ટર હોય જેમાં આપણે રેગ્યુલર બ્રેડની સેન્ડવિચ બનાવતા હોય તો એ ટોસ્ટરનો પણ ઉપયોગ કરી શકો છો। અને જો તમારા ઘરમાં આ રીતેનું ગ્રીલર અથવા તો ટોસ્ટર કંઈ પણ અવેલેબલ ના હોય અને તમારે આ સેન્ડવિચ બનાવવી હોય તો જે નોર્મલ તવો કે જે આપણે લોઢી કહીએ તેના ઉપર આ સેન્ડવિચ કેવી રીતે બનાવવી તે પણ હું તમને લાસ્ટમાં બતાવીશ। તો આ વિડીયો એન્ડ સુધી તો જરૂરથી જોજો। હવે પહેલાં તમે જે પણ તવો લીધો હોય, ટોસ્ટર લીધું હોય કે ગ્રીલર લીધું હોય તેને બિલકુલ સરસ રીતે આ રીતે તેલથી ગ્રીસ કરી લેવાનું છે અને ત્યારબાદ આ રીતેનું બેટર એડ કરવાનું છે। તમે જોઈ શકો છો જેટલી પણ સ્પેસ હોય એ પ્રમાણે બેટરને આ રીતે એકદમ સરસથી આપણે સ્પ્રેડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ ગયું છે। તો હવે આપણે ગ્રીલરને બંધ કરી અને 2-3 મિનિટ સુધી પહેલાં તો કૂક થવા દઈશું। તો હવે 3 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો આપણી સેન્ડવિચ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે। તો આપણે તેને એક વખત નીચેથી આ રીતે અલગ કરી લઈશું। તમે જોઈ શકો છો ખૂબ જ ઇઝીલી તે અલગ થઈ જશે। હવે આપણે તેને સાઇડ ચેન્જ કરવાની છે અને ફરી આપણે તેને 3 મિનિટ માટે કૂક થવા દઈશું, એટલે ટોટલ આ સેન્ડવિચને કૂક થતાં 5-6 મિનિટનો સમય લાગશે।
बिल्कुल आ रीते बे तावीथानो उपयोग करी अने आपणे एकदम सरस रीते तेनी साइड चेन्ज करी दईशुं। तमे जोई शको छो नीचेनी तरफ गोल्डन जेवो कलर आववा लाग्यो छे। तो फरी 3 मिनिट थई गई छे, आपणे चेक करी लईए। तमे जोई शको छो આપણી બ્રેડ વગરની સેન્ડવિચ બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને તેનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે। હવે આપણે તેને કટ કરી લઈએ। તો તમે જોઈ શકો છો હવે આપણે તેને બિલકુલ આ રીતે મિડલમાંથી ચપ્પુ વડે કટ કરીશું। તમે તાવીથાનો પણ ઉપયોગ કરી શકો છો। તો તમે જોઈ શકો છો અંદરથી પણ તે એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને બહારનું લેયર ક્રિસ્પી અને અંદરનું એકદમ સોફ્ટ એ રીતેની કૂક થઈ છે। હવે તેને આ રીતે જેવી સેન્ડવિચ હોય તેવી રીતે તેને ક્રોસમાં પણ કટ કરી લઈશું। તો છે ને બનાવવી ખૂબ જ ઇઝી અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગશે કે તમને ખબર પણ નહીં પડે કે આ સેન્ડવિચ બ્રેડમાંથી બની છે। હવે લાસ્ટમાં હું તમને બતાવી દઉં કે જો તમારી પાસે ટોસ્ટર કે ગ્રીલર કંઈ ન હોય તો તવા ઉપર આ સેન્ડવિચ કેવી રીતે બનાવવી। તેના માટે આ રીતેની જે પણ આપણે તવા ઉપર ઢોસા બનાવતા હોઈએ તે મેં લીધું છે અને તેમાં અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને તેલને એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું। તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે બેટર બનાવ્યું છે સેન્ડવિચ માટેનું તે એડ કરી દઈશું। મેં અહીંયા અડધા ચમચા જેટલું બેટર એડ કર્યું છે અને ત્યારબાદ તેને એકદમ સરસ રીતે જે આપણે જે પણ શેપ આપવો હોય રાઉન્ડ શેપ કે સ્ક્વેર શેપ તેમાં તેને સ્પ્રેડ કરી દઈશું। આ રીતે ચમચીનો પાછળનો ભાગ હોય તેમાં થોડું તેલ લગાવી દેવાનું જેથી કરી અને તે બેટરમાં ચોટશે નહીં અને ચમચીની મદદથી તેને શેપ આપી દેવાનો છે। હવે નીચેની તરફ સરસ રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરીશું। આ સેન્ડવિચને પણ બનતા 3-4 મિનિટ જેટલો સમય લાગશે। તો તમે જોઈ શકો છો નીચેની તરફ એકદમ સરસ એવો કલર આવી ગયો છે। હવે આપણે તેને બંને તરફ કૂક કરી અને તૈયાર કરી લીધી છે। તો સેમ જેવી આપણે ટોસ્ટર કે ગ્રીલરમાં બનાવીએ તેવી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે અને તેને બનાવવી પણ ખૂબ જ ઇઝી છે અને બંનેનો ટેસ્ટ પણ સેમ જ રહેશે, કંઈ પણ ફરક નહીં પડે। તો હવે મેં તેને અહીંયા ટમેટો કેચઅપ જોડે સર્વ કરી છે। તમને જો ગ્રીન ચટણી પસંદ હોય તો ગ્રીન ચટણી જોડે પણ સર્વ કરી શકાય। તો છે ને બનાવવી ખૂબ જ ઇઝી અને ખાવામાં તો સુપર ટેસ્ટી લાગે છે અને તેની સાથે સાથે એટલી જ હેલ્ધી પણ બને છે। તો આજે જ ઘરે ટ્રાય કરજો, ઘરમાં બધાને આ સેન્ડવિચ તો ખૂબ જ ભાવશે। તો ફ્રેન્ડ્સ આ રેસિપીને તો તમે જલ્દીથી લાઈક કરી દો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને એ લોકો પણ ઘરે આ સેન્ડવિચ જરૂરથી બનાવે। અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી દો કારણ કે તે બિલકુલ ફ્રીમાં છે। થેન્ક યુ।